બંધાણી ગામની સીમમાં સોની યોજના લિંક 2 નું કામ ચાલી રહ્યું છે, જેમાં પાઇપલાઇનના કામમાં જાહેરમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે. બંધાણી ગામની સીમા સૌની યોજના લિંક 2 નું કામ ચાલી રહ્યું છે, જે રાધે કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે, જ્યારે આ પાઇપલાઇનના કામમાં જાહેરમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે લોકોએ વિરોધ કરી પત્રકારને બોલાવી મીડિયાની ટીમ સમક્ષ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો હતો. પાઇપલાઇનની ઊંડાઈ નિયમ અને જરૂરિયાત મુજબ કરવામાં આવી નથી, તેમજ ગટરમાં પાઇપલાઇનની નીચે નિયમ મુજબ લોખંડ પાથરવાનું હોય છે, જ્યારે આ કંપનીના બાબુઓ દ્વારા લોખંડ અમુક જગ્યાએ જ નાખવામાં આવ્યું છે અને કાંકરી સિમેન્ટનો માલ વાપરવાનો હોય તે જગ્યાએ માટી અને પથરાથી પાઇપલાઇન દાટી દેવામાં આવી છે. આમ બધી જગ્યાએ લોટ પાણીને લાકડા કરી કરોડો રૂપિયાનો કૌભાંડો કરી કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે. આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે અને જો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગામ સમક્ષ ભેગા બનીને કામ બંધ કરવામાં આવશે, તેમજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમારો સાહેબ એવું કહેવાનું છે કે આ એનકેસીનું કામ રહ્યું ને, એમાં બબે ત્રણ ત્રણ મણના પથરા નાખે છે, બીજા નંબરની અંદર લોખંડ નાખે કે ન નાખે જેમ તેમ ભરી દે છે, અને કોઈ પણ કાંઈ રજૂઆત કરે તો કોઈનું કોઈ કાંઈ સાંભળતું નથી. અને રાધે કન્સ્ટ્રક્શન કંપની છે બરાબર, ઠેરથી ઠેઠ સુધી આમનામ ઠોકમ ઠોક કામ કરી નાખ્યા છે. પછી અમે અમારી ગામની દૃષ્ટિ તરીકે અમે બે ત્રણ જરાએ કીધું, પણ અમારું કાંઈ સાંભળ્યા નહીં, એટલે અમે તમને બોલાવી કે ભાઈ વિડીયોવાળાને બોલાવીને અમે રિક્વેસ્ટ કરવી, પછી જે કાંઈ એનો નિર્ણય આવે તે. હંસરાજભાઈ મારું નામ. કામગીરી સાહેબ આમાં એવું છે કે એનકે કિસીની અંદર જે કામ હોય ને, એમાં 20x20 અંતરે લોખંડ બાંધવાનું હોય છે, તો એની અંદર લોખંડ જેમ તેમ નાખી દે, 30 ગાળીએ પણ નાખેલું હોય છે ઘણી ખેલે અમે જોયું. પછી પથરા હોય, માટી હોય, માટી પછી બે બે ત્રણ ત્રણ ટનના ઢગલા અમે જોયેલા નજરે, અને મારા ઓલામાં ફોટા પણ હોતન છે. કેમેરામેન વિપુલ ચાવડા સાથે રાજ બહાડાનો રિપોર્ટ, જસદણ.